भक्ति करूं छूं
ઘણી વિશાળ જગ્યા પર આવી ગયા હા ના પૂરો પરિવાર ભેગો કર્યો મળ્યા પછી જીવનની અંદર શું કરવા જેવું છે અને આપણે આ મળેલા માં જીવનમાં આપણે સત્કાર્યો કેટલા કર્યા આપણે મંદિરો કેટલા બનાવ્યા આપણે ભોજનાલયો કેટલા કર્યા આપણે અન્ન ક્ષેત્રો કેટલા ઉભા કર્યા ધર્મશાળાઓ કેટલી ઊભી કરી ધર્મ સ્થાનકો કેટલા ઉભા કર્યા કયા સંતોના ચરણમાં જઈને આપણે આપણું જીવન સમર્પિત કર્યું કયા સંતોના અંતરના આશીર્વાદ આપણે પ્રાપ્ત કર્યા કયા સંતોની કૃપાના પરિબળે આપણે આજ સુધી જીવન જીવી રહ્યા છીએ એ સંતોના માટે આપણે શું કર્યું એ સંતોની ભક્તિ શું કરી એ સંતો માટે આપણે આપણા જીવન ગ્રંથિમાંથી કેટલા દુર્વ્યસનોને છોડવાની કેટલી પ્રતિજ્ઞા લીધી અહંકાર કેટલો ઓછો થયો મિથ્યા અભિમાન આપણું કેટલું ઓછું થયું સહજ હોય એને ગર્વ કહેવાય મિથ્યા હોય હું એમ નહીં બધાને જીવન હું ખાઉં એમ નહીં બધાને ખવડાવું હું રહું એમની બધાને રહેવા આ ભાવરા બલવત્તર કક્ષાની બને આપણે જમીએ તે ભોજન બીજાને આપીએ તે પ્રસાદ બહુ મૌલિક ચિંતન આપણે જમીએ તે ભોજન અને બીજાને આપીએ તે સંતો આપના ઘરે આવે એ પરમ સૌભાગ્ય સંતો કદાચ કંઈ બે ઉપદેશની વાત કરે એ પણ સૌભાગ્ય સંતોની આજ્ઞા માનવી એ પરમ સૌભાગ્ય અને આવેલા સંતોની વાતનો અનાદર થવો એ જીવનનો દુર્ભાગ્ય સંતો અમસ્તા કોઈના ઘરે જતા નથી કોઈ સંબંધના નાતે જ સંતો જતા હોય છે અને સંબંધના નાતે જતા સંતો કોઈ વખત અંતરના ઊંડાણમાંથી આશીર્વાદ નહીં એક વખત એક ધબ્બો મારી દે જીવાત્માનો યુ ટર્ન ટર્નિંગ ઓફ ધ પોઈન્ટ ત્યાં ઉભો થઈ જાય સો વખત 200 વખત 500 વખત બરાબર છે અમે પણ આપીએ બરાબર છે પણ એ 500 વખતમાં એક જ વખત તમારો ભાવ ચરમ કક્ષાએ પહોંચેલો હોય અમારો ભાવ પણ તમારા માટેનો એક ચરમ કક્ષાએ પહોંચેલો હોય એને ભગત છે બરાબર છે આગળ આવવો જોઈએ અને એ વેલા એ ક્ષણ જ્યારે પ્રાપ્ત થાય બસ એ દિવસ જીવનનું ટર્નિંગ પોઈન્ટ થઈ જાય જેને આપણે યુ ટર્ન કહીએ છીએ સંતો ગામમાં આવે અને આપણે જો સંતોના ચરણમાં વાર વાર ન જઈએ એક વારની બાર બાર અમે કે રોજ તમારા ગામમાં આવવાના નથી તમે એક વખત આવીને સંતોષ માણી લો એ અલગ ચીજ છે ભોજન રોજ ખવાય છે રોજ ઓળકાર લેવાય છે સવારે ઉઠીએ રોજ બ્રશ કરીએ છીએ સવારે ઉઠીએ રોજ ચા પીએ છીએ સવારે ઉઠીએ રોજ કપડાં બદલાવીએ છીએ રોજ ભોજન પ્રાપ્ત કરીએ છીએ બપોર સાંજ વગેરે વગેરે તો સંતોના આશીર્વાદ સંતોની સેવા અને સંતોના ચરણામૃતનો પાન રોજ કરવું એ પણ બહુ જરૂરી છે માનવ જીવન કેવળ ધન કમાવા માટે નથી મળ્યું પણ પુણ્ય કમાવા માટે મળ્યું છે હું તો આગળ વધીને કહીશ પુણ્ય નહીં પરંતુ ધર્મ કરવા માટે મળ્યો છે પુણ્ય કરવું એનું નામ ખાવું આપણે ચાલ્યા જઈએ બે વાંગ ના મળી જાય રાજ વૈભવ જેવું સુખ મળી જાય અમન ચમનની બહુ સુંદર ગાર્ડન મળી જાય ત્યાં પણ ઇતિશ્રી આ બધાનું ખાબોચિયા જેવું પુણ્ય છે ખાબોચિયા જેવું પુણ્ય બાંધવાની કોઈ જરૂર નથી જીવનમાં કરાતા સત્કાર્યો જીવનમાં કરાતો ધર્મ એનાથી બે ક્રમ થાય છે બે ક્રિયા કર્મ એટલે ક્રિયા અકામ નિર્જરા અને સકામ નિર્જરા ધર્મ કરતી વખતે આપણા ભાવની કઈ ઉણપ આવી જાય અકામ વાત પૂરી થઈ એ સકામ થઈ અને જ્યાં અકામ ઊભું થઈ જાય એટલે પુણ્યનો બંધન નહીં પરંતુ ધર્મનો બંધન અને ધર્મના બંધનથી બંધાતા બંધાતા આત્મા છેક મોક્ષ સુધી પહોંચી જાય આપણે પણ ભગવાન બનવું છે નરમાંથી નારાયણ બનાય છે નારીમાંથી પણ નારાયણી બનાય છે નર એ કોઈ દુનિયામાં આવનારો માણસ છે પણ નારાયણ દુનિયામાં નથી આવતો આવે છે ત્યારે નર હોય છે આવે છે ત્યારે ન હોય છે કૃષ્ણનો જન્મ થયો નર તરીકે માનવ તરીકે મહાવીરનો જન્મ થયો માનવ તરીકે એમાંથી આરાધનાનો એક પુંજ ભેગો કર્યો જબરજસ્ત પરભવની પુણ્ય બાંધીને આવેલા પરભવમાં ખૂબ ધર્મો કરેલા પરભવની અંદર કોઈ પદની આરાધના કરેલી સિદ્ધાંત એક જ પદ 20 નહીં એક જ પદ
तमाम तीर्थंकर भगवंतों तमाम महात्माओं एक पदनी आराधना करे अने त्यां निकासित थई जाय डेवलपिंग क्लियर थई जाय वीजा मिली जाय पासपोर्ट मिली जाय बधुं मिली जाय कोई चीज बाकी ना रहे थ्रू आउट गाड़ी जारे हेक मोक्ष ना दरवाजा सुधी एनु नाम एक पदनी आराधना नु एक ज पद अने दुनिया ना कोई पण व्यक्ति नी सामे तीर्थंकर परमात्मा नी पुण्य झाखी लागे झाखी नहीं कचरो चक्रवर्तियों नी रिद्धि सिद्धि पण झाखी लागे परमात्मा नी पुण्य एटले जेमना शरीर माथी सदैव सुवास प्रगटती होय एनु नाम परमात्मा सोना ना रचायेला नव कमल ऊपर एमना पगला थता होय एनु नाम परमात्मा करोड़ों देवी देवताओं नाच गान करता साथे चालता होय एनु नाम परमात्मा लोगों नी वनधार जे जे कार करती चालती होय एनु नाम परमात्मा वनना पशु पंखियों पण एमने जोईने नमन करे एनु नाम परमात्मा ने साचर शांत करवानी ताकत परमात्मा में छे नरक में रहेला नरकगामी जीवों ने एक ज वेलाए स्वर्ग में पहुंचाड़वानी ताकत परमात्मा दुनिया ना दिन मानसों ने पर अधीन करवानी ताकत परमात्मा में छे परमात्मा नी ताकत सामे दुनिया नी बद्धी ताकत मौली पड़े भाई मौली केठी परमात्मा नी ताकत ताकत नु एक दृष्टि वर्णन परमात्मा नो जन्म थयो 64 इंद्रो परमात्मा ने आ महात्मा उच्चा ताजा जन्मेला परमात्मा नाम उच्चा मेरु पर्वत એ પર્વતમાં આવેલી મેરુ ચૂલા અને એ મેરુ ચૂલા ઉપર પર્યન પ્રાથી વાળીને ઇન્દ્ર મહારાજા બેઠા આજ્ઞા કરી 64 ઇન્દ્રો આ ગામ જેવડા મોટા કળશ કલ્પના હતી પદ સમજાવી રહ્યો છું ગામ જેવડા મોટા સોનાના કળશ એમાં પાણી ભર્યું દૂધ ભર્યું અને પરમાત્માનો અભિષેક થાય અને એ અભિષેકનું આટલું પાણી 32 લાખ કળશાનું પાણી કેટલા તાજા જન્મેલા પરમાત્માનું સેમ ડે બીજા દિવસે 32 લાખ કળશાનું પાણીથી જ્યારે અભિષેક થઈ રહ્યો છે ઇન્દ્ર મહારાજના મનમાં વિચાર આવ્યો આ તાજા જન્મેલા પ્રભુ આટલું પાણી કઈથી સહન કરું વારણ કરું વારું બસ સંશય શાસ્ત્રમાં લખ્યું સંશયાત્મા વિનશ્યતિ સંશયાનું જ્ઞાન નિર્વાણ પત્તામાં એટલે પાંચમું જ્ઞાન મતિ શ્રુતને અવધિ લઈને જન્મ્યા હતા દેવાત્માનમાં મનમાં આવેલો સંશય પ્રભુ જાણી ગયા જવાબ શબ્દથી પણ અપાય જવાબ ઈશારાથી પણ અપાય જવાબ દેવાના ઘણા પ્રકાર પરમાત્માએ વિચાર્યું અને કહેવાની કોઈ જરૂર નથી એનો સંશય દૂર થવો જરૂરી છે પરમાત્માનો જમણો અંગૂઠો જરાક નીચો કર્યો અને મેરુગીરી નામ ટચ કર્યો ખળભળાટ પર્વતમાં ધમધનાટી ચાલુ થઈ ગઈ શિખરો પડવા માંડ્યા પથ્થરો ગગડવા માંડ્યા આ કાળ મચી ગયો આ શું થયું ત્રણ લોકના નાથ પરમાત્માનો અભિષેક મહોત્સવ ચાલી રહ્યો છે અને આટલી ગડગડાટી એવું કરનાર કોણ પરમાત્મા સ્મિત કરી રહ્યા છે બાલક છે સ્મિત કરી રહ્યા છે ઇન્દ્રે તરત પોતાનો જાગરણ થઈ જાય સંતોની કૃપાનો બળ પરમાત્માની ગેરહાજરીમાં સંતો પ્રભુ તુલ્ય છે સંતો પ્રભુ તુલ્ય છે ભગવાને કહ્યું કે મારી ગેરહાજરીમાં મારા સંતોને પ્રભુ માનીને ચાલ સંતો ભલે ક્યાં છે ના ભલે મળવું એ જ પુણ્યોદાય અને સંતોને વધાવવા એ મહા પુણ્યોદાય ભક્તિ કરવી અવભાગ્ય અને ભક્તિ સ્વીકારે એનું નામ સદભાગ્ય એનું નામ સદભાગ્ય સાહેબ બોરો આમ જ
लऊं के न लऊं आ लऊं के ते लऊं एनु परिणाम के पूर्व संपन्नता उदय की संपूर्ण कृपा की आशीर्वाद में परिवर्तित आज सुखी आज तमारा गाम में अमारू आगमन थयु अने एमने बधामना जगाड़ा गाम जमाड़ा ए ढोल वगाड़ा पहला जगाड़ा पछी ढोल वगाड़ा पछी जमाड़ा बराबर अने तमने सौने अहीं बोलाव्या छेले तमने सौने अहीं बोलाव्या अने आटली मोटी गादी कितनी मोटी गादी अबज में अब्जो कहवाय पण ज्या 100-200 अबज एटली संपत्ति ना मालिक महंत जी अहीं बैठा छे अब्जो नी संपत्ति ना तमे कल्पना करो आटला मोटा अब्जो नी संपत्ति ना मालिक होवा छता एमना कपड़ा जो केटला सादगी भर्या छे केटला सादगी भर्या ज्या सादगी छे क्या साधुता छे ज्या साधुता छे क्या महंता छे ज्या महंता छे क्या प्रभुता छे त्या प्रभुता छे केटली सादगी छे ए पण ई पधार्या मने नवाई लागी पण एमना ने राजू भाई ना संबंधो काम करी रहा एमना ने राजू भाई ना संबंधो काम करी गया खरी बात छे है राजू भाई एवं कामन करियो हमने पण लाव्या एमने पण लाव्या અમે પણ રાજુભાઈ ના કામન થી આવ્યા તમે પણ રાજુભાઈ ના કામન થી આવ્યા ને આપ પણ રાજુભાઈ ના તમારી પાસે કોઈ નોઈ ની લાગે છે ભઈલા આપે જે કોઈ દે આ ત્રિભેટી આપણે ક્યાં આવ્યા છીએ મેં સવારે પણ કીધું તું બહુ સુંદર એક વાત માર્કાની કરું છું ક્યાંય એમ નથી લખ્યું લાલજી મહારાજ નાનું છોકરું જે બોલે ને એ હંમેશા સાચું બોલતો હોય હવે આવું નાનું બોલે એટલે બિલકુલ સાચું હોય બરાબર ને ચાલો આપણે આવ્યા છીએ આપ લોકોને અંતરના ખૂબ ખૂબ અમારા દિલના આશીર્વાદ સાથે મારું પ્રવચન પૂર્ણ કરું પૂર્ણ કરતા પહેલા હું કહીશ કે અમને પણ સાંભળવાનો મોકો મળે જેમની ભાષામાં જાદુ છે જેમની વાણીમાં જાદુ છે જેમના એક એક બોલ ઉપર કરોડો રૂપિયા ખર્ચાય છે એવા મહંતજી પણ આપણને જે શબ્દો સંભળાવશે આપને પણ સંભળાવશે અમને પણ સંભળાવશે અમે પણ સાંભળીએ કે ભાઈ આટલા મોટા મહંત કઈ રીતે બનાય આટલા મોટા મહંત કઈ રીતે બનાય એ વાત આપણે એમની પાસેથી આજે સાંભળવી છે બરાબર છે બરાબર ને ભાઈ હા આપ વિનંતી કરો જરા આપણે ત્યાં ભોગર આમંત્રણ આવે એટલે સમજી લો ગામનો આખો કુંડેનો ઉદય થયો એક વાત નથી મારે મહારાજીને કોઈ પણ પ્રકારે કોઈ જાતનો કોઈ પરિચય જ નહીં પણ કુદરતી અમને કહેલું રાજુભાઈને કે સાયલામાં બેઠેલા મહારાજ શ્રી ગુજરાતાજી મહારાજ છે એને તમે મારા આશ્રમે લાવો મને કોઈ જગ્યાએ જવાનો ટાઈમ એટલો બધો અત્યારે પણ નીકળું છું પણ દજાણા દર્શન કરું ત્યારે સાવતી તીર્થના પણ અંદર હજુ જઈ શકતો નથી પણ પહેલાંના આજથી જ્યારે મારે ભાઈને બહુ મિલન થવા માંડ્યું કે પછી અમને ત્યાં હું ગયો બહુ સુંદર વ્યવસ્થા સુંદર એવા પધરાયેલા ભગવાન દેવસ્થાન અને કંઈક શક્તિ કંઈક તાકાત હોય તો જ વસ્તુ આવી શકે અને હું જ્યારે નીકળું ત્યારે તેમના દર્શન કરીને આગળ હાલતો હોય અને બે વાણિયા છે અમને પછી મળવા ગયો અને જુનાગઢ જવાનું પ્રવાસ હતો પછી મને જયારે આશીર્વાદ દેતા પછી મેં એમના હસતા રેખા ઉપર નજર નાખી મારા જ્યોતિષ નિયમ પ્રમાણે જ્યોતિષ શાસ્ત્રનો નિયમ છે
કે જેના અસ્તની અંદર સીધી આમ રેખા હોય એ પરમાત્મા માને કે સ્વયં સ્વર્ગમાંથી પોતે અવતાર ધારણ કરે. મારે પણ છે, અમને છે, અમને અમને આમ કરતા હતા. ગામનું પણ કલ્યાણ, પણ એ આપણું પુણ્ય હોય તો જ એ આપણા ઘરે આવે, બાકી નો આવે. એટલે હવે હું થોડો ગૌશાળા બાંધો છું અને આ બધું ભંડાર થોડો પૈસા નું ઓલું લાગે છે, એટલે આમને લઈ જવા છે અત્યારે. વાત કરી દે મન કે બાપુ સામે આવજો. મારે આ રાજકીય વ્યવસ્થા કોંગ્રેસ ના અને ભાજપ ના બધા આવતા હોય એટલે ત્યાં પણ રહેવું જરૂરી હતું. એટલે મેં રાજુભાઈ વાત કરી, તમારે ત્યાં બધું કમ્પ્લીટ થાય એટલે પછી મને બોલાવજો બાપુ લેવા માટે ત્યાં હું આગળ. એટલે કોઈ પણ સંત હોય એ સામાન્ય સંત ન હોય, ખૂબ પૂર્વના ઊંધા મસ્ત કરીને તપશ્ચર્ય કરી હોય ત્યારે આ જીવનની અંદર. આ તો ત્રણો જણ છે, મારે તો હો સાધુઓ છે, હોવાને તો 90 સાધુ તો સાચા, 90 સાધુઓમાંથી લગભગ 45 સંતો તો બહાર વિસ્તરણમાં ફરે છે. તારી આ સંસ્થા મોટી ઊભી થઈ છે અને આમને તો બે જ પૈંડે હાલવાનું છે, બે જ ડાબો જમનો હાથ લઈને પોતે હાલે છે અને એ મોટી સંસ્થા ઊભી કરી. અને એ કઈ પૂર્વના પુણ્યના, અને હું તો તૈયાર ગાદી ઉપર આવ્યો છું, તો તૈયાર આવ્યો છું ગાદી ઉપર. અને જે મહેનત જે ધર્મ પ્રચાર કર્યો એ અમારા મહાપુરુષે કર્યો, લાલજી મહારાજજી, છે મહારામદાસજી, મારા ગુરુ મહારાજ તુલસીદાસજી બાબુ, ત્યાં સુધી પ્રચાર કર્યો ત્યારે હું આ બધી વૈભવ ભોગવી રહ્યો છું. પણ એ કઈક મારી તપશ્ચર્યા તો જ મળે બાપુએ વાત કરી છે એમ. આમને તો મૂળ પાયામાંથી નવું ઊભું કર્યું છે અને એ કઈ પુણ્ય ખૂબ પાવરફુલ હોય તો જે સંસ્થા ઊભી થાય. આપણે તન મન અને ધન દ્વારા આપણી યથાવી વ્યવસ્થા પ્રમાણે આપણે પણ એ સાવતી તીર્થના દર્શન કરવા બહુ જરૂરી હોય. મારા તમારા પુણ્ય હોત તો જ અંદર જઈ શકાશે, નીકળ ભગવાનના મંદિરના પગથિયા ચડવા બહુ કઠિન હોય, માર્ગ મળી જાય છે. વારંવાર આ દેહ તમને મને કોઈ મળતો નથી, બળે ભાગ્ય માનુષ તનુ પાવા, સુર દુર્લભ સર્વ ગ્રંથી ગાવા, દેવોથી પણ દુર્લભ ભગવાને સુંદર મજાનું હાલતું ચાલતું શરીર રૂડું રૂપાળું ભગવાને બનાવ્યું અને કલ્યાણ કરવા માટે બને. નિકટ 84 લાખ પ્રકારની યોની છે, પશુ પંખી વૃક્ષો ને લતાઓ પહાડો બધું છે, એમાં ન જવા માટે થઈને પૂર્વનું કંઈક પુણ્ય લઈને મને તમને અવતાર મળ્યો. તો આવા મહાપુરુષો આપણું સ્થાન છે. આપણે તમારા જે ઈષ્ટદેવ હોય ભગવાનના ઈષ્ટદેવની આરાધના કરીએ. સંત કોઈ પણ સંપ્રદાયના આવે એને આપણે વંદન કરીએ, એના આશીર્વાદ મળી જાય ને. આપણે ઘણા સંપ્રદાયની અંદર થોડા વિભાગો હોય છે કે આ મહારાજના છે, આ મહારાજના, ભલે મહારાજના હોય પણ હું તો સંત એ સંત જ રહેવાના. સંતને કોઈ તિલકમાં ભેદભાવ ન હોય, જે દેવોને ઈષ્ટદેવ માનો એને તમે વંદન કરો જેથી કરીને આપણા જીવનનું કલ્યાણ થાય છે. હું આવી મોટી ગાદી છે મારે તોય હું ક્યાં જોઉં છું, શું કામ જોઉં છું? સંતને સંત મિલન હોવું જ જોઈએ. આપણે આશીર્વાદ તો છે જ, પણ સહેલા ધામના આશીર્વાદ એવો આપે કે આપણું ગામ સદાને માટે સુખી રહે, શરીર પણ દરેકનું નિરોગી રહે અને ખૂબ કલ્યાણના કાર્યો કરીએ એવા મહાપુરુષ પાસે આપણે બધાએ આશીર્વાદ માગીશું. બોલો શ્રી રામચંદ્ર ભગવાન. મારા સિંહને હું આમંત્રણ આવ્યો છું બાપુ, આપ સ્વયં બધા વધી ગયા, હું આગળ જઈને વ્યવસ્થા કરું. રાજુભાઈ બાપુ લઈને બધા આવ્યો નારદી પુત્ર. પરમાણુ વિયમ કબાહ ઉપેસુદાન પતે સને રાયમ ચ વિતિમ લભામો ને કોઈ વમય હા ગળે સૂર્યંતે
तो पेशवा राजा मोकार समापुता जी वंदी अनुसया नाना किनवया तंता ने उच्चंती साहू मूर्ति कीनी मंगलम भगवान गिरो मंगलम गौतम प्रभु मंगलम स्थूल भद्राद्या जैन धर्मोस्तु मंगलम अंगुठे अमृत बसे लब्धि तना भंडार श्री गुरु गौतम समरी वंचित पर दाता ओम हम तौम रेम श्रीम क्रीम ब्रह्म श्री पद्मावती माता अत्र आगच्छ आगच्छ पत्र तिष्ठ तिष्ठ राजू भाई गृहमंत्री तिष्ठ तिष्ठ सर्व मनोकामना पूरे पूरे स्वाहा ओम मानकों ग्रीम श्रीम क्लीम श्री महालक्ष्मी माता अत्र आगच्छ आगच्छ पत्र तिष्ठ तिष्ठ सर्व समीहितम कुरु कुरु सुख सौभाग्यम कुरु कुरु लक्ष्मी वृद्धिम कुरु कुरु सर्व मनोकामना पूरे पूरय मनो अभिदिशितम सर्वम सिद्धिम भवे तावत् तत्रैव स्थातव्यम उपसर्गाः क्षयन्ति सिद्धन्ते विघ्नवल्लय मन प्रसन्नतानेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्मानां जयनं जयति शासनम् बड़े छे जांखो जीवन ना ज्योतिर्धर ने निश दिन जल तो राखो ऊंचे ऊंचे उड़वा माटे प्राण चहे छे पांखो तने दीवड़ो धरो रे प्रभु दीवड़ो धरो दीवड़ो धरो रे प्रभु दीवड़ो धरो तन ना मन ना तिमिर हरो तिमिर हरो तन ना मन ना तिमिर हरो तिमिर हरो दीवड़ो धरो प्रभु दीवड़ो धरो दीवड़ो धरो रे प्रभु दीवड़ो धरो खारा पानी पीदा खारा पानी भव सागर मां भमता भमता पीदा खारा पानी पीदा खारा पानी दुखड़ा सर दीवड़ो
धर्म।